એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. આજથી સોમનાથ મહાદેવ મંદિરમાં આરતી દર્શન માટે શ્રદ્ધાળુઓનો થશે પ્રવેશ. કોવિડ-19 મહામારીને કારણે વખતો વખત સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ ઘટતી જતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારીની સાથે 6 ફેબ્રુઆરીથી સોમનાથ મંદિરમાં આરતી દર્શન માટે શ્રદ્ધાળુઓનો પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટે કર્યો છે. સોમનાથ મુખ્ય મંદિર તથા અહલ્યાબાઈ મંદિર, ભાલકા તીર્થ, શ્રીરામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડિયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ 6 ફેબ્રુઆરીથી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યાનો રહેશે. જોકે મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઊભા રહેવામાં દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્ટના કર્મચારી, પોલીસ, SRPની સૂચના અને વ્યવસ્થા પ્રમાણે લાઇનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે. ચાલુ આરતીએ કોઈ પણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્ય મંડપમાં પણ ઊભા રહી શકશે નહીં. દર્શનાર્થે આવતા યાત્રિકોએ કોવિડની ગાઈડલાઇન મુજબ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. એન્ટ્રી ગેટ પરથી ટેમ્પરેચર મશીનમાં ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે. તેમજ હેન્ડ સેનિટાઇઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનું રહેશે. દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને દર્શન કરવા માટે જવાનું રહેશે. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલ આપો રજા. નમસ્કાર.